ગમે પણ ખરું, પણ એ સિવાય આપણું જે ઘડતર થાય, એ તમે આપણે આપણા મિત્રો સાથે રહીએ, આપણે આપણા શિક્ષકો પાસેથી ગ્રહણ કરીએ કે આપણે અલગ અલગ પ્રવૃત્તિઓમાં આપણે ભાગ લઈએ, એને કારણે આપણું જે ઘડતર થાય, તો એમાં જે તમારું ઘડતર થયું તો એમાંથી તમને શું શું મળ્યું એ થોડી વાત. હું કહેતા ભૂલી ગઈ, આ કરેક્ટ. મને સ્પોર્ટ્સમાં બહુ રસ હતો. અચ્છા, બહુ રૂચિ હતો ની છે બી હજી. હું જયારે કોલેજ લેવલ એટલે સ્કૂલ લેવલ સુધી હું વોલીબોલ રમતી હતી, બરોબર, અને હું મારા વોલીબોલ ની કેપ્ટન બી હતી. મારી સર્વિસ માટે બહુ એટલે આઈ હેડ અ વેરી ગુડ વોલીબોલ સર્વિસ, કે હું લવ પર સામે વાળા નહીં એને ઉડા હરાવતી હતી, એટલે એ મારી બહુ સ્ટ્રોંગ પોઈન્ટ હતી. પછી કોલેજમાં આવી તો કોલેજમાં મારી બેડમિન્ટનમાં રૂચિ વધી. અને ખાસ મારી એક ચીજ કેવી છે કે અગર ઘર સીન મારી બહેનોને કે તમે ગેમ સ્પોર્ટ્સ રમો ને, તો હું હંમેશા કહું છું કે હું ભાઈઓ જોડે રમતી હતી. કેમ? કારણ કે મારી ગેમ સુધરતી હતી. એક્ઝામ્પલ બેડમિન્ટન, તો બેડમિન્ટન હું ભાઈઓ જોડે રમું તાકી, કારણ કે એ લોકોની ગેમ આપણા કરતાં હંમેશા સ્ટ્રોંગર હોય. લેટ અસ એક્સેપ્ટ કે ફિઝિકલી દે આર સ્ટ્રોંગર ટુ અસ. જ્યારે આપણે એ લોકોને જોડે રમીએ, એ લોકોની સર્વિસ પિકઅપ કરતા હોઈએ, એ લોકો જે આપણને રીતે રમાડતા હોય, કારણ કે એસ દે આર સ્ટ્રોંગર દેન અસ, દે આર મોર એનર્જી દેન અસ. અને એટલે એનાથી શું મને બહુ ફાયદો થયો, એટલે મારી બેડમિન્ટન સુધરી ગઈ, માય પ્લે બીકમ ગુડ. અને હું મારા કોલેજમાં ફોર્થ સીડેડ હતી બેડમિન્ટન, માય યુઝ ટુ પ્લે ફોર માય કોલેજ. એટલે એ મારો એક રસ હતો. પછી શોર્ટપુટનો રસ હતો. શોર્ટપુટમાં એવું હતું કે મેં એટલા હદ સુધી રસ ચડી વધ્યો મારો કે હું ઘરે પેલા પેલી ઈંટો હોય ને, હેવી ઈંટોથી પ્રેક્ટિસ કરતી હતી. એકવાર ઈંટથી પ્રેક્ટિસ કરતા કરતા પેલી આપણી ચૂઈ કહેવાય ને, ચૂઈ આવે પેટની, પેલી આંબોઈ કહેવાય, એ ખસીવી ગઈ હતી. એજી બી મને યાદ છે. But that was fine. I mean, this is all the processes of it. કારણ કે ધારો કે એક્ઝામ્પલ મારા સ્કૂલમાં હતી, તો સ્કૂલમાં મને પહેલાં મારી યુ નો મને પરેડમાં પાર્ટ લેવા ગમે બધું, તો પેલું મને પહેલાં બેઝ ડ્રમ શીખવાડ્યું, તો મેં બેઝ ડ્રમ શીખ્યું. પછી ફોર વોટ એવર રીઝન્સ કોઈ બીજાને મારે ચાન્સ આપવો હતો, એટલે મને શિફ્ટ કરી સાઈડ ડ્રમમાં, તો મેં સાઈડ ડ્રમ ચલાવવાનું ચાલુ શીખવાનું ચાલુ કર્યું. તો હવે ઘરે કેવી રીતે પ્રેક્ટિસ કરાય, તો પેલી યુ નો પેલા જૂના જમાનામાં પેલી એલ્યુમિનિયમની બેગ્સ પેટી કહેવાય ને, પેટી આવતી હતી, તો બે પેલી દાખલી લેવાની ને એના પર સાઈડ ડ્રમની ડ્રિબલિંગ કરવાની પ્રેક્ટિસ કરવાની. એટલે આવું બધું મનમાં બહુ પેલું હતું કે આમ કરું તેમ કરું. અને સ્પિરિટ સાથે, કારણ કે સ્પિરિટ એટલે કારણ કે ફાઇટિંગ સ્પિરિટ મેં પહેલાથી ઘરમાંથી શીખી છે કે ભાઈ આપણે કંઈ બી કરવું તો આપણે બેસ્ટ કરવું, ગીવ અવર 100%. આ મને પહેલાથી શીખવાડ્યું છે કે તમારું બેસ્ટ આપો, પછી જે થાય એ અલગ વાત છે. સો આઈ ઓલવેઝ યુઝ ટુ સી આઈ ગીવ માય 100% ટુ એનીથિંગ. એટલે હવે 100% આપવા માટે તમારે પ્રેક્ટિસ તો કરવી પડે. આમ કહો કે ભાઈ હું સાઈડ ડ્રમ શીખીને સ્કૂલમાં પ્રેક્ટિસ કરું, પણ તમે ઘરે બી પ્રેક્ટિસ કરો. એકચ્યુઅલી ભણવા સિવાય અમે બીજી બધા ચેલેન્જીસ લઈ લીધા છે. એટલે યુ નો આ એક ઇમ્પોર્ટન્ટ થયું. પછી ટીચર્સ હંમેશા મોટિવેટ કરે. આઈ સેડ આઈ યુઝ ટુ બી પેટ ઓફ માય ટીચર્સ. હું મારા ટીચરની પેટ રહેતી હતી. એ લોકોને મીન્સ, કારણ કે આઈ સેડ આઈ યુઝ ટુ રિસ્પેક્ટ ધેમ અ લોટ. ઘરેથી શીખી હતી ડિસિપ્લિન, એવા ગાડા વેલા, એવી ગાડી મસ્તી નહીં કરવાની, મસ્તી કરવાની પણ યુ નો પેલી કોઈને નુકસાન ના થાય એવી કરવાની. એટલે જે હું એમની પેટ હતી. એ લોકો જે કહે એમ હું માનતી હતી, કરતી હતી. એટલે ઓબ્વિયસલી કોઈને ટીચરને બી ગમે કે સ્ટુડન્ટ આવ્યું હોય તો ટીચરને ગમે. બરોબર. અને ધે કુડ સી ધેટ સ્પાર્ક ઇન મી કે આ બેનને શું કહેવાય, ધેર ઇઝ સમ સ્પાર્ક ઇન શી ડિલિવર્સ ગુડ્સ. એટલે સો ધીસ વોઝ ઇટ ફ્રોમ ધ ટીચર ફ્રન્ટ ઓફ એંગલ. મને હજી યાદ છે કે જ્યારે હું કોલેજમાં યુ નો ફર્સ્ટ લેડી જીએસ, એટલે યુ નો નોર્મલી જેન્ટ્સ જે જનરલ સેક્રેટરી બનતા હોય, તો ટીચર્સ ને પ્રોફેસર્સને બી એ લોકોએ મને ઇનડાયરેક્ટલી, નોટ ડાયરેક્ટલી, ધે કાન્ટ, બટ ઇનડાયરેક્ટલી મને સપોર્ટ આપ્યો છે ઇન ટર્મ્સ ઓફ, કારણ કે એ વખતે ફર્સ્ટ ટાઈમ નોર્મલી યુ નો ના તો આ બધા ઇલેક્શન્સ લો સો કોલ્ડ કીટલીઓ પર લડાય, યુ નો પેલા બધા બધું પેલું વોટ એવર તત્વો આવે ને, યુ નો એ રીતે પહેલા કોલેજમાં તે જ રીતે ઇલેક્શન્સ લડાય. પણ થેન્ક્સ ટુ મી ઇલેક્શન્સોમાં ગર્લ્સો જોઈન થઈ, બધી કેનવાસિંગ બધું સુવ્યવસ્થિત બધું કોલેજમાં થવા લાગ્યું, કેન્ટીનમાં ગર્લ્સ જવા લાગી. પછી એટલે યુ નો આખું એક એન્વાયરમેન્ટ ચેન્જ થઈ ગયું હતું. સો લોટ ઓફ પીપલ આઈ હેડ લોટ ઓફ વેલ વિશર્સ પ્રોફેસર્સ બી હતા, વી વિશ્ડ કે રુઝાન જ જનરલ સેક્રેટરી બને, સો દેટ આખું એક કલ્ચર ચેન્જ થાય. એન્ડ વી ડીડ ધેટ, વી બ્રોટ અ કલ્ચરલ ચેન્જ ઇન ધ એન્વાયરમેન્ટ ઓફ ધ કોલેજ ઇન ટર્મ્સ ઓફ ધ પોલિટિકલ સાઇડ, ધ જીએસ સાઇડ, ઓલ ધેટ. અને ઇટ મેક્સ અ ડિફરન્સ, બહેનોને વધારે ચાન્સ મળે, બહેનોને ના કહું બધી હવે જે પ્રવૃત્તિઓ થતી હતી એ કોલેજની અંદર થતી હતી. નોર્મલી શું પ્રવૃત્તિનો પ્લાનિંગ બહાર છે ને, અંદર પછી પ્રવૃત્તિ થતી હતી. સો નોટ થિંગ્સ એટ ચેન્જ. એટલે આ રીતે વી હેડ અ વેરી ગુડ કોલેજ ઇન ધ સ્કૂલ લાઈફ, મસ્તી ખોરવાલી બી અને એન્જોયમેન્ટ વાળી બી ને ભણવા વાળી બી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમે આ બધું કરો ના નથી, પણ અગર તમે ભણશો તો તમારી રિસ્પેક્ટ રહેશે, પીપલ વિલ રિસ્પેક્ટ યુ, ના તો કહેશે કે જો ડફોડ ગઈ. ઇટ્સ લાઈક ધેટ. સો યુ હેવ ટુ, આખી જે જર્ની હતી એને ખરા અર્થમાં યુ એન્જોયડ એવું આપણે, એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી, બહુ સરસ.